આપ્યું છે કે ટુ એલ લંબાઈ અને ટુ આર ત્રીજા ધરાવતા સમક્ષિતિજ તાંબાના તારને બીજા સમક્ષિતિજ તાંબાના તાર સાથે વેલ્ડિંગ કરીને જોડવામાં આવે છે જેની લંબાઈ એલ અને ત્રિજ્યા આર છે મતલબ બીજો નાનો પાતળો તાર જે છે એની લંબાઈ એલ અને એની ત્રિજ્યા કેટલી છે આર છે મોટો જે જાડો તાર છે એની લંબાઈ જે છે એ નાના કરતાં ડબલ છે ને એના વ્યાસમાં એની ત્રીજા પણ નાના કરતાં ડબલ છે ટુ આર છે જો બંને તારને બંને બાજુ સમાન બળ લગાવીને ખેંચવામાં આવે ઓકે અહીંયા બળ અહીંયા ખાલી બળ લખ્યું છે પણ આપણે સમાન બળ છે એવું માનીને ચાલવાનું છે સમાન બળ લગાવીને ખેંચવામાં આવે તો પાતળા અને જાડા તારની લંબાઈમાં થતા ફેરફાર પાતળા અને જાડા તારની લંબાઈમાં થતા ફેરફારનો ગુણોત્તર શોધવાનો છે ચાર ઓપ્શન્સ આપી દીધા છે આ પ્રશ્ન જેડબલ ડબલ્યુ બે હજાર તેર એડવાન્સ લેવલમાં પૂછાઈ ચૂક્યો છે તો તમે પહેલાં આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો કઈ રીતના સોલ્વ થાય છે મને જલ્દીથી કમેન્ટ કરો કે ભાઈ આનો જવાબ શું આવે છે ઓકે ચલો ભાઈ સોલ્વ કરો જલ્દી થયો ઓકે ચલો તો જોઈ લઈએ જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ એક ફિગર ફિગર બનાવવી ના બનાવવી ડઝ નોટ મેટર પણ અહીં એક ફિગર બનાવી દઈએ તો આપણને સમજવામાં ક્લિયરિટી થઈ જાય જો અહીંયા શું કીધું છે કે ભાઈ એક જાડો તાંબાનો તાર છે એને મતલબ એની સાથે નાના તાંબાના તારને શું કરી દેવામાં આવે છે વેલ્ડિંગ કરી દેવામાં આવે છે જાડો તાર છે એની લંબાઈ આપણને ટુ એલ આપી દીધી છે ને એની ત્રીજી આપણને કેટલી આપી દીધી છે ટુ આર આપી દીધી છે જ્યારે નાનો તાર છે એની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે એલ આપી દીધી છે જ્યારે ત્યાંની ત્રીજા આપી દીધી છે આર મતલબ ઝાડો તાર અને નાનો પાતળો તાર છે એના બંને પરિમાણ ત્રીજા અને લંબાઈ જે છે બંને પરિમાણ કેવા થઈ જાય છે જાડા કરતાં પાતળામાં અડધા થઈ જાય છે ઓકે અહીંયા સુધી આપણને કીધું છે હવે શું કીધું છે કે બંને બાજુ બળ લગાવવામાં આવે છે એટલે માનો કે આ બાજુ બળ લગાવવામાં આવે છે ને આ બાજુ જો આ બંને બળ અહીંયા બળ બંને બાજુ બળ કીધું છે પણ બંને બળ કેવા હશે સમાન હશે બંને બળ કેવા હશે સમાન ફોર એક્ઝામ્પલ અને કઈ રીતના ફોર એક્ઝામ્પલ માનો કે આ બાજુ દસ ન્યૂટન બળ લાગે છે આ બાજુ દસ ન્યૂટન બળ લાગે છે બંને સમાન બળ હશે તો અને તો જ આની લંબાઈમાં વધારો થશે માનો કે આ દસની જગ્યાએ આ બાજુ જે બળ લાગે છે એ સોળ ન્યૂટન હોય અને આ બાજુ લાગતું બળ જે છે એ દસ ન્યૂટન હોય તો શું થશે તો આ પદાર્થ સ્થિર રહેશે નહીં એ કઈ ડાયરેકશનમાં તો આ બાજુ આ બાજુ નેટ જે આના ઉપર લાગતું બળ જે છે એ સિક્સ ન્યૂટન થઈ જશે અને એ પદાર્થ જે છે એ આ બાજુ ગતિ કરવાનું ચાલુ કરશે એટલા માટે બંને બાજુ બળ બળ અહીંયા કીધું છે પણ આપણે એને સમાન માનીને જ ચાલવાનું જો સમાન બળ ના હોય અહીંયા દસ લીટરને આ દસ લીટર જો બંને બાજુ સમાન બળ ના હોય તો પદાર્થની લંબાઈમાં ફેરફાર થશે નહીં જો માનો કે આ બાજુ દસ આપી દીધું છે અને આ બાજુ સોળ આપી દીધું છે તો પદાર્થ ગતિ કરવાનું ચાલુ કરી દેશે પદાર્થ શું કરશે ગતિ કરવાનું ચાલુ કરી દેશે ઓકે કહેવાનો મતલબ કે અહીંયા એ સ્થિર રહેશે નહીં સિમ્પલ આ એક લોજિક હતું હું તમને મતલબ સમજાવી દીધું ઓકે ચલો હવે જે પ્રમાણે કીધું છે એના એકડિંગ મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે મારે શોધવાનું શું છે કે ભાઈ બંને તારની લંબાઈમાં થતો ફેરફાર શોધવાનો છે તો સૌથી પહેલાં આપણે જનરલ સમીકરણ બનાવી લઈએ આપણી પાસે યંગ મોડ્યુલર્સનું ફોર્મ્યુલા શું છે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય એ ડેલ્ટા એલ મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે એની લંબાઈમાં થતો ફેરફાર તો હું શું કરીશ ડેલ્ટા એલ ને સબ્જેક્ટ બનાવી દઈશ કરતા બનાવી દઈશ કરતા બનાવીશ તો આ સમીકરણ કેવું થશે એફ એલ બાય એ ઓકે યંગ મોડ્યુલસ થઈ જશે અથવા વાય થઈ જશે ક્લિયર અહીંયા સુધી અચ્છા હવે હવે આપણે આગળ વધીએ અહીંયા તમને ત્રીજા આપી છે તો આ સમીકરણને ફર્ધર મારે જો સોલ્વ કરવું હોય તો એ સમીકરણને હું આવી રીતના લખી શકું એફ એલ બાય આરનો વર્ગ અથવા આપણે તમે એને વાય પણ કહી શકો યંગ મોડ્યુલસને બરાબર ને તો આપણે આપણને એક જનરલ સમીકરણ મળ્યું અને એ સમીકરણ કયું મળ્યું તો કે ભાઈ ડેલ્ટા એલ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય પાય આર નો વર્ગ ઇંટુ લેમડા બને બંને બંને તમે જુઓ આ એક જનરલ સમીકરણ આપણે અત્યારે હવે આના માટે મતલબ કોપરના બંને તાર સેના છે કોપરના છે મતલબ બંને સમાન દ્રવ્ય ધરાવે છે સમાન દ્રવ્ય ધરાવે છે તો એને લેમડાની વેલ્યુ એટલે કે વાય યંગ મોડ્યુલસ જે છે કેવો થશે સમાન થશે બરાબર કે નહીં એફ બંને મતલબ બંને ઉપર લાગવાવાળું એફનું મૂલ્ય કેવું છે સરખું છે અચ્છા એલ લંબાઈ અલગ અલગ છે તો આપણે શું કરશું આ સમીકરણનો ઉપયોગ કરી ને પહેલાં જાડા તારની લંબાઈમાં થતો ફેર શોધશું ને પછી પાતળા તારની લંબાઈમાં થતો ફેરફાર શોધશું બરોબર કે નહીં ઓકે હવે જો આની લંબાઈમાં કંઈક અલગ ફેરફાર થશે આની લંબાઈમાં કંઈક અલગ ફેરફાર થશે ને બંનેનો સરવાળો કરી દઈએ તો પહેલા આપણે અહીંયા લખીએ કે ભાઈ પાતળા તારમાં પાતળા તારની લંબાઈમાં થતો ફેરફાર તો એ કેટલો મળશે આપણે તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ કોપરનો જ છે ને ડેલ્ટા એલ આપણે પાતળો તાર છે તો અહીંયા પાતળો લખી દઈએ અને તાર કેવો છે અહીંયા પાતળો તો ડેલ્ટા એલ પાતળા તાર માટે એની લંબાઈમાં કેટલો ફેરફાર થશે તો થશે અહીંયા એફ એલ બરાબર ને પાતળા તારમાં લંબાઈ કેટલી આપી છે એલ આપી દીધી છે ત્રીજા કેટલી આપી છે આર આપી દીધી છે અને યંગ મોડ્યુલર્સ તો બંને માટે કેવા રહેવાના છે સમાન રહેશે અને આપણે સમીકરણ એક માની લઈએ ક્લિયર ઓકે ચલો હવે વાત કરીએ ઝાડા તાર ઝાડા જાડાઈમાં થતો ફેરફાર બરોબર ઓકે ચલો તો જાડા તારની લંબાઈમાં ફેરફાર શું થાય છે અહીંયા આપણે તાર કયો લઈ લીધો ઝાડો અને એની લંબાઈમાં થતો ફેરફાર શું થશે એફ હવે એની લંબાઈ કેટલી આપી આપણને ટુ એલ આપી છે બરોબર કે નહીં બળ તો બંનેમાં સરખું લાગવાનું છે ઓકે અહીંયા શું થઈ જશે પાય ત્રીજા પણ કેવી થઈ જશે ટુ આર થઈ જશે અરે યાર ટુ આર થઈ જશે ટુ આર નો વર્ગ ને આ થઈ જશે યંગ્સ મોડ્યુલસ ઓકે અને ફર્ધર આપણે સોલ્વ કરશું તો આ થઈ જશે ટુ એફ એલ ડીવાઈડ બાય આ ફોર આગળ આવી જશે તો ફોર ફોર પાય આર નો વર્ગ લેમડા ક્લિયર ફર્ધર સોલ્વ કરશું તો બે દુ ચાર થઈ જશે તો વન બાય ટુ એલ બાય આપી દઈએ હવે તમને શું કીધું છે એ આપણે જુઓ કે પાતળા અને જાડા તારની લંબાઈમાં થતા ફેરફારનો ગુણોત્તર હવે આપણે આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે તો તેથી બંને તારના બંને તારના લંબાઈમાં થતો ફેરફાર લંબાઈમાં થતો ફેરફારનો લંબાઈમાં થતા ફેરફારનો ગુણોત્તર જે મળશે આપણને એ ગુણોત્તર કેટલો મળશે તો ડેલ્ટા એલ અહીંયા પાતળો તાર હે ને ડિવાઈડ બાય ડેલ્ટા એલ અહીંયા જાડો તાર અને વેલ્યુઝ મૂકી તો આપણને વેલ્યુ શું એફ એફ એલ એલ પાઈ આર આર આ બધું શું થઈ જશે કટ આ ટુ જે છે એ જશે ઉપર તો આપણને જે જવાબ મળશે એ શું મળશે ટુ બરોબર જવાબ શું મળશે બે ઓકે તો આપણું રાઈટ આન્સર કયું થઈ જશે સી વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર સમજાયું ને મજા આવી ઓકે ચલો તો લખી નાખો જલ્દીથી